चेतन जोड़ायला छे, सीधा जोईए चेतन पासे। चेतन, कोर्टे शुं अवलोकन कर्युं छे? फांसीनी सजा आखरे न्याय मळ्यो छे? આજી ચોક્કસથી ગ્રીષ્મ હત્યા કેસમાં નામદાર કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે। ખાસ કરીને આજે કેસ છે રેર ઓફ ધ રેર ગણવામાં આવ્યો છે। અને મહત્વની વાત છે કે જે રીતે ગ્રીષ્મની ઉંમર ખૂબ જ નાની હતી એ વાતને પણ ધ્યાને રાખવામાં આવી છે। સમાજમાં એક દાખલો બેસાડવા માટે આજે નામદાર કોર્ટ દ્વારા ફેનિલને ફાંસીની સજા સુનાવવામાં આવી છે। ત્યારે આપણી સાથે જે સહયોગી જે તેજસ મોદી જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, કયા પ્રકારનું અવલોકન કોર્ટે કર્યું છે? कोर्टे समग्र केस की अंदर संपूर्ण अवलोकन कर्यु छे। जारे फेनिले ग्रीष्मानी हत्या करी हती त्यारथी मांडीने आज दिन सुधी जारे तेने सजा संभाळवामां आवी छे त्यां सुधीनो कोर्ट द्वारा संपूर्ण बाबतोनो उल्लेख पोताना जजमेंटमां करवामां आव्यो छे। हाँ, जे रीते फेनिलनी वर्तणूक कोर्टमां रही थी कोर्टे ते पण जोई छे। खास करीने 70 दिवस दरमियान जेकी कोर्टनी प्रोसिडिंग थई छे, प्रोसिडिंगनी अंदर કઈ રીતે પોતાના વાર પર હાથ ફેરવતો હતો, તેની ચાલચલગત કેવી રીતે ચાલીને આવતો હતો, કઈ રીતે તે કોર્ટની અંદર ઊભો રહેતો હતો, આ તમામ બાબતોનો કોર્ટે ઉલ્લેખ કર્યો છે। અને કોર્ટે સ્પષ્ટપણે એ વાત માની છે કે તેને કોઈપણ જાતનો અફસોસ નથી। મનુસ્મૃતિનો જે શ્લોક છે તેનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટપણે એ વસ્તુ દેખાઈ રહી છે કે કોર્ટ માન્યું છે કે આરોપીને પોતાના કૃત્યનો કોઈ રંજ નથી, કોઈ દુઃખ નથી, કે તેને જે આખું કાવતરું રચ્યું હતું એક પ્રી પ્લાન કાવતરું હતું, તેને જે જેને મોબાઈલની ચેટ હોય તેને ચપ્પુ ખરીદ્યા હોય, તેને જે વેબ સિરીઝ જોઈએ, આ તમામ બાબતોનો કોર્ટે ઉલ્લેખ કર્યો છે। ખાસ કરીને જે મુદ્દાઓ કોર્ટે ટાંક્યા છે તે મુદ્દાઓ પણ જરૂરથી જોવા જેવા છે, કારણ કે આ પ્રકારે જ્યારે પણ કોઈ ફાંસીની સજા સંભળાવવામાં આવતી ત્યારે કોર્ટ આ પ્રકારના ઉલ્લેખ કરતી હોય છે। ખાસ કરીને બચાવ પક્ષ દ્વારા જે પ્રકારે દલીલો કરવામાં આવી હતી તેનો પણ કોર્ટે સ્પષ્ટપણે જવાબ આપ્યો છે। ખાસ કરીને જે ગળું દબાવવાની જે હત્યાની જે ઘટના છે જે વિડીયો કેમેરામાં કેદ થઈ છે તે મુદ્દે કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે એક હાથે ગળું પકડી રાખવું અને બીજા હાથથી તેના ગળા પર ચપ્પુ ફેરવવું આ કૃત્ય કોઈ પણ દિવસે કોઈ પણ સંજોગોની અંદર માફ કરી શકાય નથી। જે ભોગ બનનાર યુવતી રીતે નિસહાય હતી તેને કોઈ પણ પોતાનો બચાવનો પ્રયાસ કરવાનો જે મોકો મળ્યો તે મળ્યો નહોતો। જ્યારે તેનું ગળું દબાયા બાદ તેની હત્યા કરવામાં આવી છે, ગળા પર ચપ્પુ ફેરવવામાં આવ્યું છે, ત્યારબાદ જ્યારે તે નીચે તડપી રહી હતી ત્યારે એના ગળામાંથી લોહીના ફુવારા નીકળી હતા, ત્યારે એ આખી ઘટના ફેનિલ એકદમ શાંતપણે જોઈ રહે છે। તો કહી શકાય છે કે આ પ્રકારની જે ઘટના છે, આ પ્રકારનું કૃત્ય છે એ રેરેસ્ટ ઓફ ધ રેડ છે અને આના કારણે સમાજની અંદર એક ડરનો માહોલ ઊભો થાય છે। આવા કિસ્સાની અંદર ફેનિલને ફાંસીના માછરે ત્યાં સુધી તેનો અંતિમ શ્વાસ ન લેવાય ત્યાં સુધી તેને લટકાવી રાખો તેવા કડક શબ્દોની ટિપ્પણી સાથે કોર્ટે તેને ફાંસીની સજા કરી છે। જી, આપે જે રીતે જોયું તે રીતે શરૂઆતના સમયે જ્યારે જજ સાહેબ કોર્ટરૂમમાં આવ્યા ત્યારે સંસ્કૃતના શ્લોક સાથે તેમણે ચુકાદો સાંભળવાનું નક્કી કર્યું હતું। પહેલા સંસ્કૃતનો શ્લોક બોલવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર જે કેસ છે દલીલો છે તે દલીલો થઈ હતી અને ત્યારબાદ હવે ગ્રીષ્મના જે પિતા છે તે પિતા પણ અહીં જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે। હાલ બહુ ખુશ છું, સરસ સારું કામ કર્યું છે ગુજરાત સરકારે, મને બહુ સહાય આપી છે, એમ પ્રફુલભાઈ પાંચુરિયાએ મને બહુ સહાય આપી છે આ કેસમાં, મને મોટો ઉપકાર આપેલ વ્યક્તિ જે પ્રફુલભાઈ પાંચુરિયા છે, જે એમ સુરેશ એન્ડ ગુજરાત સરકાર એમ કામરેજ પોલીસે મને ઝીણવટથી માંડી આ સુધીનો બહુ સહકાર આપ્યો હોય તો કામરેજ પોલીસે